भर उनाळे अत्यारे ચોમાસા જેવી પરિસ્થિતિ છે એવામાં માવઠાએ ગુજરાતમાં ભયાનક પરિસ્થિતિ સર્જી દીધી છે ક્યાંક લગ્ન મંડપ ઉડી રહ્યા છે તો ક્યાંક પાક બગડી રહ્યો છે ક્યાંક રિક્ષા ડૂબી જાય છે તો ક્યાંક જાંબુ કેરીનો બાગનો આખે આખો પાક માથે જઈ રહ્યો છે તો ક્યાંક પૂરના કારણે આખી ટ્રક ફસાઈ રહી છે નમસ્કાર ભર ઉનાળે આવેલા પૂરની તસવીરો બતાવવા જમાવટ સાથે હું સમીર गुजरात हवामान विभाग की नवी अपडेट सामे आवी छे। आम तो नवी अपडेट सांभळता खेडूतोनो जीव हाथ में आवी जाय छे, पण जे रीतना परिस्थिति छे ए अमारे देखाड़वी ज पड़े। બંગાળમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થયું છે, જેના કારણે અસરો ગુજરાતની અંદર જોવા મળી રહી છે। સતત 17 એપ્રિલથી માવઠાનો મારો ચાલી રહ્યો છે, જેના કારણે વાતાવરણ બગડી રહ્યું છે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે 3 દિવસમાં ગુજરાતમાં માવઠું રહેવાની શક્યતા છે। ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જગ્યા પર વરસાદ પડી શકે છે। આ બધી પરિસ્થિતિ વચ્ચે વાતાવરણમાં ગરબડ થતા ઘણા બધા બદલાવો સામે આવી રહ્યા છે। માણાવદરથી સમાચાર આવ્યા કે ચુડવા ગામે નદીમાં પૂર આવતા રિક્ષા તણાઈ ગઈ હતી। છકડો 12 લોકો સાથે તણાઈ ગયો હતો, જેમાં 9 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। બાકી જેટલા જે 3 મહિલા હતી એ મહિલાના મોત થયા છે। જે મજૂરો છે એ વાડીએથી કામ કરી અને જઈ રહ્યા હતા ત્યારે જે ગારી હોય છે ત્યાં પાણી ભરાઈ ગયું હતું અને આ બનાવ બન્યો હતો। બનાવમાં 3 મહિલાના મોત થઈ ગયા છે। માવઠાનો પ્રકોપ જેટલો ખેડૂતો પર છે તેટલો જ સામાન્ય લોકો પર છે। મહીસાગરના સંતરામપુરની વાત કરવી છે। લગ્નવિધિમાં ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો। એવો જોરદાર પવન ફૂંકાયો હતો કે હરિગઢના મુવાડા ગામમાં આખે આખો મંડપ જ ઉડી ગયો હતો। જો કે વરસાદ રહી જતા તૂટેલા ફૂટેલા મંડપ પર ક્રિયા પૂરી કરવામાં આવી હતી। પંચમહાલમાં એવું જોવા મળ્યું હતું। ઘોઘંબાના બોરિયા ફળિયામાં એટલો જોરદાર પવન ફૂંકાયો હતો કે આખો લગ્નનો મંડપ જ ઉડી ગયો હતો। તેની પહેલા મહારાષ્ટ્રની અંદર પણ આવી જ રીતના વરસાદ થતા પરિસ્થિતિ સર્જાઈ હતી। હમણાં થોડા સમય પહેલા અમરેલીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આટલો બધો વરસાદ પડતા બાબરિયા ધારની ઘિયર નદીમાં પૂર આવી ગયું હતું, જેમાં એક ટ્રક ફસાઈ ગયો હતો। ટ્રકમાં બેસેલા 5 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। ગુજરાતમાં વરસાદના કારણે પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે। ખેતરમાં પણ પૂર આવી રહ્યા છે। વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમાં પણ અનાજને ઘણું બધું નુકસાન પહોંચી રહ્યું છે। બાગાયતી પાકોમાં વરસાદના કારણે નુકસાન થઈ રહ્યું છે, જેને લાખો રૂપિયાનું રોકાણ કરી અને કેરીના બગીચા રાખ્યા હોય કે એ બધા બગીચા રાખ્યા હોય તેને રડવાનો વારો આવી રહ્યો છે। શહેરો સહિત ગામડાની પરિસ્થિતિ પણ એવી જ છે। શિયાળા પાકમાં 4204 હેક્ટરમાં પાક લેવાયો હતો, જો કે ઉનાળા પાકની વાત કરીએ તો 5893 હેક્ટરમાં જ પાક લેવાયો છે। શિયાળા પાકમાં અંદાજે 25-30% નુકસાન હતું, જો કે ઉનાળામાં 30-40% નુકસાન થયું છે। જો કે હવે બંને પ્રશ્નો અલગ છે, સમસ્યાઓ અલગ છે, પણ ગુજરાતનું શહેર હોય કે ગામ, માવઠાએ બંને પર પ્રકોપ દેખાડ્યો છે। બીજી બાજુ સરકાર માવઠા પર સહાય આપવાનો વિચાર કરી રહી છે, પણ સમાચાર એવી રીતના પણ આવ્યા છે કે મુખ્યમંત્રીના ટેબલ સુધી ફાઇલ પહોંચી ગઈ છે, પણ વરસાદ જે છે માવઠું રોકાવાનું નામ નથી લઈ રહ્યું, એટલે તેમણે સહાય આપવાનું ટાળ્યું છે। કારણ કે જેમ જેમ માવઠું આગળ વધી રહ્યું છે તેમ તેમ વધારે ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે, તો ગુજરાતનો કોઈ પણ ખેડૂત બાકી ન રહી જાય એટલા માટે સરકારે વિચારણા કરી છે કે જલ્દી પેકેજ જાહેર ન કરવામાં આવે। માવઠું હજુ કેટલો કોપ દેખાડશે એ જોવાનું રહેશે। ધન્યવાદ।